હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફરી એકવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં મગફળીનું મોટા પ્રમાણમાં ખેડૂતોને વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડીસામાં થયેલા વરસાદના લીધે મગફળીના પાકને મોટું નુકસાન થવાની દહેશત થઈ છે છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા પગલે મગફળીના પાક પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે ડીસા તાલુકામાં ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થતું હતું પરંતુ છેલ્લા કેટલાક દિવસથી ડીસામાં થઈ રહેલા મુશળધાર વરસાદને પગલે મગફળીના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારબાદ અવિરત વરસાદ અને સૂર્યપ્રકાશનો અભાવ હોવાના લીધે મગફળીમાં છોડમાં સડો થઈ ગયો છે જેના લીધે મગફળીના પાકને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ડીસા તાલુકામાં એક પછી એક નુકસાનીની માર ખાઈ ચૂકેલા ખેડૂતોએ મોંઘા ભાવનું બિરાણ ખરીદીને મગફળીનું વાવેતર કર્યું હતું અને વરસાદના લીધે મગફળીમાં નુકસાન થતા ખેડૂતોને વધુ એકવાર રોવાનો વારો આવ્યો છે સાહેબ ડીસા તાલુકાના કાંઠ ગામના હરિદી દેઠાજી મકવાણા આજે ખેડૂતને લીલોતરી શેતી દેખાય છે બહુ એટલે મગફળી હારી દેખાય છે દરેક આવે અને હારી દેખાય છે પણ અંદર એટલી બધી હળી છે ભયંકર હળીજી છે હળીજી આખો બેઠું છે કોઈ બેઠું નથી આવડી આવડી મગફળી વધી છે ખાલી ઘાસ છે અંદર ખોને બધી સાફ થઈ ગઈ છે કુદરતી તડકો નીકળે છે તો સારી મદરે આવે કે મગફળી મધરે નહીં આવે આજે વીસ બાવીસ દાડાથી થી ભગવાન નેસા ઉતર્યા છે એટલે ઓછા વધા ઓછા વધા ગણાય થયો છે મને ખૂબ મગફળી બી છે ખૂબ બનાસકાંઠા અમને ડીસા તાલુકા તો ભરપૂર નુકસાન છે એવું અમે સરકાર જોડે થોડી વિનંતી કરે છે કે થોડુંક ખેડૂતને લીલોતરો કાળ છે એટલે વેમ નજર રાખીને થોડુંક ખેડૂત હોવામાં તાકજો એવી અમારી અપેક્ષા છે અત્યારે ખેતરોમાં ઉભેલો મગફળીનો પાક દેખાવમાં તો લીલોછમ લાગી રહ્યો છે પરંતુ મગફળીના મૂળમાં જ્યાં મગફળીના દાણા બેસતા હોય છે તે સડી ગયા હોવાના લીધે મગફળીના દાણા હવે આવી શકે તેમ નથી અને મગફળીના બદલે ખેડૂતોને આ વર્ષે માત્ર લીલા પાંદડાથી જ સંતોષ માનવો પડે તેવો ખેડૂતો માની રહ્યા છે હાલમાં મારા ડીસા તાલુકામાં મગફળીનો પાક પુષ્કળ વાયેલો હશે અને કરોડો રૂપિયાનો નુકસાન છે હાલ વરસાદ ધીમે ધારે વરસી રહ્યો છે એટલે કુદરત અમારા ઉપર ઉઠી રહ્યો છે ખેડૂત માથે હવે શું શું કરવું ભગવાન સાંભળે તો સારી વાત છે ને એક વાળા રૂપાણી સાહેબ સાંભળે તો સારી વાત છે નીતિન સાહેબ પટેલ સાહેબ બોલે થાય માં એને કે બનાસકાંઠાવાળા છેત્રી ગયા તે છેત્રી ગયા કેવી રીતે છેત્રી ગયા ઓ ભગવાન તો માથે ઉઠી રહ્યા છે ખેડૂતો ઉપર ખેડૂતો બનાસકાંઠામાં એટલી ખેતી કરે છે પુષ્કળ પ્રમાણમાં મહેનત કરે તો ભગવાન ઉઠી રહ્યા છે ઉનાળામાં તડબુ ટેટી વાયેલી તો એમાં ભયંકર નુકસાન કોઈ ભાવ ભાવ થાય કોઈ નહીં એ અમે પુષ્કળ પ્રમાણમાં નુકસાન જો મગફળીમાં કરોડો રૂપિયાનું નુકસાન હાલ કોઈ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વીસ બાવીસ તેવી દાડત વરસી રહ્યો છે એટલે નંબર વિનંતી છે રૂપાણી સાહેબને સાંભળે તો સારું છે ખેડૂતને વળતર આપે તો સારું છે એમના માટે અને ખેડૂત માટે સારું છે આપે તો